મહારાષ્ટ્ર અને હરિયાણામાં 15મી ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે, જેને લઈને વડાપ્રધાન મોદીએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ હરિયાણાથી કરી દીધા છે. હરિયાણાના કરનાલથી મોદીએ સભા સંબોધી હતી. મોદીએ હુડાના ગઢમાં હુંકાર કર્યો અને હરિયાણામાં બહુમતીથી બીજેપીની સરકાર બનાવવા લોકોને અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરણની ભૂમિથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરવાની બાબતને અવસર ગણાવ્યો હતો. મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસ પર તીખા બાણ ચલાવ્યા હતા અને હરિયાણાની જનતાને કોંગ્રેસ મુક્ત બનાવવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત અન્ય રાજ્યમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપને લપડાક પડી છે, ત્યારે મહારાષ્ટ્ર હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે પીએમ મોદીને મેદાનમાં ઉતરવું પડ્યું છે. ત્યારે જોવું એ રહ્યું કે આ બંને રાજ્યોમાં મોદી લહેર ચાલે છે કે નહીં.